ગુજરાતી સાહિત્યકારોમાં રમણભાઈ નીલકંઠનું નામ મહત્વનું છે. રમણભાઈ મહિપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાની ભદ્રમ ભદ્ર જેવી અમર હાસ્યકૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્ય લેખકોને અપાય છે. તેમનો જન્મ અમદાવાદમાં રૂપ કુંવરબા અને મહિપતરામ નીલકંઠને ત્યાં થયો હતો. તેમને પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ અને ગુજરાત કોલેજ અમદાવાદ તથા એલિફન્ટન કોલેજ મુંબઈમાં આગળ અભ્યાસ કર્યો હતો. 1928માં અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું. લેખક હોવાની સાથે સાથે શરૂઆતના વર્ષોમાં તેઓ સરકારી નોકરીમાં કારકુન તરીકે જોડાયા અને ત્યારબાદ ગોધરામાં જજ તરીકે સેવા આપી હતી. બ્રિટિશ સરકાર દ્વારા તેમને પહેલા રાય બહાદુર અને પછી સરનો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમણે અમદાવાદના મેયર તરીકે પણ ફરજ બજાવી હતી. 1923માં અમદાવાદ રેડ ક્રોસની સ્થાપના થયા પછી તેઓ તેના પ્રથમ સેક્રેટરી બન્યા હતા. 1926માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા. હવે આપણે તેમના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ તો ભદ્રમ ભદ્ર નવલકથા 1900માં મળે છે. ત્યારબાદ શોધમાં નવલકથા 1915માં આપવામાં આવે છે. ત્યારબાદ તેમનું નાટક છે રાયનો પર્વત, જેનું પ્રકાશન 1913માં થાય છે. હાસ્ય મંદિર વિદ્યાબેન સાથે 1915ના હળવા નિબંધો છે. ત્યારબાદ કવિતા અને સાહિત્ય ભાગ 1904માં પ્રકાશિત થાય છે. ત્યારબાદ કવિતા અને સાહિત્ય ભાગ 2 1904, કવિતા અને સાહિત્ય ભાગ 3 1928, કવિતા અને સાહિત્ય ભાગ 4 1929, ત્યારબાદ વાક્ય પૃથક કૃતિ અને નિબંધ રચના 1903, ધર્મ અને સમાજ ભાગ 1 1932, ધર્મ અને સમાજ ભાગ 2 1935, ત્યારબાદ ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ અને વિવાહ વિધિ 1889. આમ તેમના અનેક પુસ્તકો મળે છે. તેમના વિવેચન વિશે વાત કરીએ તો અર્ધ વિવેચક નવલરામ પંડ્યાના અવસાન વર્ષમાં જ રમણભાઈ નીલકંઠે વિવેચન પ્રવૃત્તિનો આરંભ કર્યો. એમનું સમગ્ર વિવેચન કવિતા અને સાહિત્યના 4 ગ્રંથોમાં ઉપલબ્ધ છે. વિવેચનનો સિદ્ધાંત લક્ષી તેમજ ગ્રંથોના અથવા કાવ્યોના વિવેચન કરતા વિગતવાર લખાણો રૂપે આપણને જોવા મળે છે. પ્લેટો એરિસ્ટોટલના સમયમાં ખૂબ જાણીતી ચર્ચા અનુકૃતિ સિદ્ધાંતની હતી. રમણભાઈ કવિતાને અનુકરણ કલા માને છે ત્યારે તેઓ સ્પષ્ટ કરવાનું ચૂકતા નથી કે કવિતા જે અનુકરણ કરે છે તે કલ્પના કરીને કરે છે. આમ કવિતામાં કલ્પના અને અનુકરણ બંનેની આવશ્યકતાનો તેમણે સ્વીકાર કર્યો છે. છંદ અને કવિતા, વૃત્તિમય ભાવાભાસ, સ્વાનુભવ રસિક કવિતા, કવિતાની ઉત્પત્તિ, રાગ ધ્વનિ, કાવ્યનું સ્વરૂપ, કાવ્યાનંદ, હાસ્યરસ વગેરે નિબંધરૂપ લખાણોમાં તાત્વિક છનાવટ, તદવિષયક ચર્ચાની કેટલીક મર્યાદાઓ છતાં વિશિષ્ટ બુદ્ધિ પ્રતિભાથી અંકિત છે. રમણભાઈ સ્વાનુભવ રસિક કવિતાને ઉત્તમ કાવ્ય પ્રકાર તરીકે ગણે છે, કારણ કે તેઓ કહે છે તેમ એ પ્રકારના કાવ્યોમાં કવિ પોતાના અંતરના સાચા અનુભવને વર્ણવે છે અને કવિતાનો ઉદ્ભવ ચિત્ત શોભમાંથી થાય છે. તેમણે કવિ નાનાલાલની અછંદસ કવિતાને રાગયુક્ત ગદ્ય ગણી છે. વૃત્તિમય ભાવાભાસ વિશેની તેમની ચર્ચા ઘણી મહત્વની બની છે. તે કહે છે કે કવિ ભલે કલ્પના કરે પણ એને પોતાની કલ્પના પ્રકૃતિની યથાર્થતાને અનુરૂપ રહીને કરવી જોઈએ, નહીં કે પ્રકૃતિમાં જે સંભવિત નથી એવી કવિ કરે. જો કે તે કહે છે તેમ કવિનું ચિત્ત તીવ્ર સંશોભ પામે અને પોતાના અંતઃકરણના ભાવોનો પડછાયો જો તે પ્રકૃતિમાં જુએ તો તે દોષ સહતવ્ય છે. કવિએ નિરપેક્ષ દ્રષ્ટિએ પ્રકૃતિનું નિરૂપણ કરવું જોઈએ. તેઓ કવિતામાં લાગણીના ઉભરા સાથે બુદ્ધિના અંકુશને જરૂરી ગણે છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમવાર હાસ્યરસના આવી ભાવની ઐતિહાસિક વિચારણા આપી અને તેના સમર્થનમાં અનેક ઉદાહરણો લીધા છે. પાશ્ચાત્ય સાહિત્યના અધ્યયનને કારણે
વર્જ વર્થની કાવ્ય વિચારણાને અનુસરી તેમની વિવેચના ચાલે છે. એ રીતે એમના હાથે નવી કવિતા પ્રત્યે આગામી પેઢીની અભિરુચિ ઘડવાનું મહત્વનું કાર્ય થયું. રમણભાઈ નીલકંઠની વિવેચનાએ નવા યુગની કાવ્ય ભાવનાને સમજવામાં મોટો ભાગ ભજવ્યો છે. તર્કબદ્ધ વિચારના સ્પષ્ટતા અને સરળતા તેમના વિવેચનોની ખાસિયત છે. તો બીજી બાજુ વિવેચનમાં પોતે જ્યારે કોઈ પક્ષ રજૂ કરે છે ત્યારે તેમના વ્યવસાયની લાક્ષણિકતા દલીલબાજીનો પણ પરિચય થાય છે. એ ઉપરાંત બિનજરૂરી તુલનાઓ કે અતિશય પ્રમાણમાં અવતરણો તેમના લખાણની મર્યાદા પણ બની જાય છે. તેમના વિવેચનની ગદ્ય શૈલી અસાધારણ બળ, વેગ અને માર્મિકતા ધારણ કરે છે.